હવે આપણે આ કહાની છે અરઠીલા ગામ છે એમાં શાળો બનાવી બંને છે બેનના જ્યારે લગ્ન થયા ત્યારે શાળા એના જીજાજી એ રે એક ઓલું ગરાસી આપણે કહેવાય ને કે ગામ સંભાળતા હોય દરબારો નીચે રહેતા હોય પછી ગામ સંભાળતા હોય ગામમાંથી જે આવે એની બધી ખાતા હોય અને જે રાજાઓ કહેતા હોય એમાંથી વસૂલી કરતા હોય એવું બધું હોય ને લોકો પાસે એવી રીતના શાળો બનાવી બંને કરે છે નામ આપણે હતું અને જે જીજાજી હતા એનું નામ આપણે નાગાર્જનું હતું એટલે બંને શાળા બને નો તો કઈ વાંધો નતો જ્યારે શરૂઆતમાં કઈ વાંધો નતો બંને ને સારું હતું એમ ગરાસિયું બંને ભેગા સંભાળતા વસુલી કરતા એ બંને ભાગ પાડી લેતા ને એમાં કઈ વાંધો નહોતો એમ પછી રાજાના હુકમથી એક દિવસ બંને ગોઠ એટલે કે બંને સભા ભરી એમ કે વસૂલીમાં કઈ વાંધો ન થાય એ સાળો છે એ બાજુના ગામમાં રહેતો તો એમ એટલે ગરાસ્યાના તો ઘણા બધા ગામ હોય એક રાજા નીચે કેટલા બધા ગામ રહેતા હોય એટલે એના સાળા હતા એ બીજા ગામમાં રહેતા અને જ્યારે એના હતા જીજાજી જે હતા એ ગામમાં રહેતા એટલે પછી રાજાના હુકમથી વસૂલ બધું કામકાજ કેવું હાલે છે ને એવું બધું પૂછવા હાટું એના બનેવી એના શાળાને એના ગામમાં બોલાવ્યા અરઠીલા ગામમાં બોલાવ્યા એટલે એના શાળા પછી એના નાના દીકરા પીઠાસ નાના દીકરાના નામ પીઠાસ હતું અને એ એના નાના દીકરા રે અને અહીંયા એના નાના દીકરાને એક સસલું હતું પાડેલું હતું એની બંને સાથે અહીંયા અરઠીલા આવે છે હવે ફૈબાની ઘરે જવામાં તો કોને મજા ન આવે મતલબ એટલે એને પપ્પા જતા હતા એટલે નાનો છોકરો કે મારે પણ ફૈબાની ઘરે આવું છે હું હું ઘણા ટાઈમથી ગયો નથી એમ એટલે એને એમ થયું કે હું એકલું જ એના કરતા સાથે આવે તો સારું એમ પછી એના છોકરાને લીધો એને પોતે અને આને પણ લીધો એટલે એક બગીચામાં ગોઠ ગોઠવણી ગોઠ એટલે કે સભા ભરી એમ જે આ શાળા બની હોય અને એની અંડરમાં જે લોકો કામ કરતા હોય એને એટલે આ જે પીઠાશ ને બાપ દીકરો છે એ બે બગીચામાં આ ઘૂમતા હતા એમ અલગ જગ્યાએ બેઠા હતા અને બીજા વાતચીત કરતા હતા એવી રીતના અને આ સસલું જે નાનકડું હતું ને એ સસલું ઘાસ હોય ને આપણે એ ચરતું હતું એમ એટલે એને મજા આવતી હતી બગીચામાં સસલાને કારણ કે ઝીણું ઝીણું કુણું કુણું ઘાસ હોય એટલે એ બધી ખાતો તો ને એવું બધું કરતો હતો હવે આ બગીચામાં એનો જે બનેવી છે એ આને સસલાને જોઈ જાય છે એટલે સસલા ને જોઈ જાય છે ને એટલે એ લઈ અને સસલા ને એમ કે છે કાઢી મૂકો અને મારી નાખો એમ કારણ કે બગીચામાં હારું નથી લાગતું એમ એટલે એ લઈ અને પછી એવી રીતના એને સસલાને મારી નાખે છે પણ સસલું જેનો હાળો હતો એનું એ દીકરાની જમીને પાડતા એમ નાનું સસલું હતું ત્યાંથી જ એની ઘરે લઈ અને એનો દીકરો તો એના વિના રહેતો જ નહીં એક મિનિટ એમ સસલાને જરા પણ ક્યાંય ન હોય એટલે તરત એમ કે સસલું કહી ગયું સસલું કહી ગયે એમ એટલે એવી રીતના એને પાળી પોસીને મોટું કર્યું તેમ એટલે આખા ઘરને એની તરફ એટલું બધો પ્રેમ હતો એમ કે એના વિના હાલે ને એ એક સભ્ય થઈ જાય ને આપણે પરિવારનું એવી રીતના છે હા એવી રીતના આપણે ઘણા કૂતરાને એવું બધું પાળતા હોય ને પોપટને એવું બધું પાડતા હોય ફેમિલી મેમ્બર આપણે થઈ જાય હા ફેમિલી જેવું થઈ જાય કે એના વિના હાલે ને એને કઈક થઈ જાય તોય એ આપણને ઘણા દિવસ ગમે નહીં પછી એમ એટલે સસલાનું આ બાપ દીકરાને એવું જ હતું એમાં આખા ઘરને એને એટલે બાપ દીકરો બીજી જગ્યાએ વાતો કરતા

એને ખબર નહોતી એના ફૂવાને કે આ સસલું આ બંને બાપ દીકરો લઈ એવા છે એમ એટલે એમ મિસઅન્ડરસ્ટાન્ડિંગ થઈ ગયા આપણે કઈ ને એવી રીતે આને કઈ ખબર નહોતી એમ ખબર હોત તો છોકરાને આવું ન કરે ને એટલે હા એટલે પછી બંને બે પછી છોકરાને બાપ દીકરો બે એકદમ ઓલા થઈ ગયા એમ કે ફેમિલી મેમ્બરને આવું તમે કર્યું એને એમ પોતાના ઉપર કોક એના પોતાનું હોય ગયું એ બને બાપ દીકરોને એવું લાગ્યું એમ એટલે એના બનેવી સાથે ઝઘડવા માંડ્યા બાંધવા માંડ્યા છોકરો રોવા માંડ્યો નાનો છોકરો એટલે પછી એ તો ચૂપ જ ન રહીએ નાનો છોકરો એટલે એને બનેવી ને કીધું આ તો તમે છો મારા બનેવી છો એટલે મારે બેન ની ચૂડી ન ભાંગું નકર બીજું કોઈ કહો તો અત્યારે અત્યારે પતાવી દે તેમ એને એવું કીધું એટલે એ બંને વચ્ચે ઝઘડો થવા માંડ્યો પછી એમ પેલા બોલા પછી હાથ ઉપર આવી ગયા અને પછી એના બનેવી પેલા તો તલવાર ને ઉપચાકુને એવું તો પાસે જ રાખતા એમ નું ગામ હોય એટલે દરબારો એવું બધું એને આપતા છે એની ઉપર માલ કઈ થાય ને તો એ તરત જ ઓલું કરી શકે એમ એટલે એના બનેવીએ તલવાર કાઢીને તરત જ એના હાડાનું ડોકું કાપી નાખ્યું એમ અને થી જ અલગ કરી દીધું એમ એટલે એનો છોકરો આ જોઈને તો એકદમ ઓલો થઈ ગયો એમ બી ગયો અને હેપતા ગયો ને બી ગયો ને એકદમ રોવા માંડ્યો એમ કારણ કે બાપ દીકરો બે જાયો એને મમ્મીની તો બાજુના ગામમાં હતા પછી એમ અને એને ફેબા ને તો આવી કઈ ખબર ન હોય કે જણની સભા હોય એમાં તો આને કઈ ખબર ન હોય એના ફઈબાને તો નકરી આવું ન થવા દે ભાઈ એમ એટલે તો એકદમ પછી એનો છોકરો રોવા માંડ્યો અને એનો જીવન બનાવી હતો ને ત્યાંથી પછી આવીને ઘરે આવ્યો એમ અને એના બેન ને કીધું કે તારા ભાઈ રે મેં આવું કર્યું એમ કારણ કે તારા ભાઈ મારે ઝઘડો કરવા માંડ્યો એમ એટલે એના ઘરવાળી એની બેન આની ઘરવાળી કઈ ઘડી તો બોલી ને એમ એના ભાઈનું એને દુઃખ તો થાય ને એમ એ મારી વાત નથી તમારી બંને વચ્ચેની વાત હતી હવે જી થાય એ આગળ આપણે બધાને ભોગવવું જોઈએ આના વિશે એટલે એ એટલું કઈ અને પછી એના પતિ સામે કઈ ઓલું કરતી નથી ત્યારે કરવાથી શું કામ હવે જી થઈ ગયું એ તો રોગી હકાણું નહીં તો પછી હવે અત્યારે કઈ મતલબ નહીં એમ એટલે પછી હા એમ એટલે એનું જે ભાઈની વિધિ હતી ને એ બધી પૂરી કરે છે ને જે થોડાક ટાઈમ એનું જે રાખવાનું હોય એ થોડાક ટાઈમ એને રાખે છે એમ એના ભાઈનું મૃત્યુ પછી અને જે આ એના શાળા હોય એની જે એનો જે દીકરો પીઠાસ હોય એ પછી રાજસ્થાન ચિત્તોડ માં વહી જાય છે એમ ચિત્તોડમાં પછી એક રાણા કરીને રાજા હોય છે એને એના દરબારમાં એ બંને રહી જાય છે એમ એટલે પીઠાસનિહા પછી મોટો થાય છે અને રાજાઓની વચ્ચે પહેલું હોય એટલે એને બધું સૈન્યનું ને એવું બધું જ્ઞાન તો એને હોય જ રાજનીતિનું ને એવું બધું એમ એટલે પછી પીઠાસનિહ મોટો થાય છે રાજસ્થાનમાં ચિત્તોડગઢમાં એટલે જે રાણા હતા એની નીચે મોટો થાય છે અને એને જે રાણી હતા ને એને એના સેવામાં એના મમ્મી રહી જાય છે એમ એટલે એને મમ્મીનો સ્વભાવ ને એવું બધું બહુ સરસ હોય ને એટલે રાજા ને રાજા રાણી ને બે માં દીકરો બહુ ગમે ને તો એના બાજુમાં પછી એને ને એવું સરસ આપે છે અસલ મહેલ હોય ને એવું આપે છે એમ એટલે પીઠાસ ન્યા મોટો થાય છે પછી ત્યાં જ એક કન્યા સાથે રાજસ્થાનમાં જ એના પછી લગ્ન પણ કરાવી નાખે છે એટલે પતિ પત્ની પણ બહુ સારી રીતના રહેવા માંડ્યા હોય

ના એવું તો એવું તો નથી થતું એટલે બને પછી મમ્મી રોવા માંડે છે ને એટલે પીઠાસ પૂછે છે કેમ તમે રોવા માંડ્યા માતા એમ શું તમને કઈ વાંધો છે એમ તમને ગમતું નથી અથવા તમને કઈ વાંધો છે આ મહેલમાં કે એવું કાંઈ છે તો આપણે બીજી જગ્યાએ હોય છે તેની મા કહે છે ના ના મને કઈ વાંધો નથી આ તો ખુશીના આંસુ છે એમ એટલે પીઠાસ ને તોય ખબર પડી જાય છે કે ખુશીના આંસુ નથી બીજા આંસુ છે તો મને સાચું કહ્યું એમ તમે તમારા દીકરાથી થોડો છુપાવી શકો એમ એ કે તને બધું આ ભોગને એવું બધું મળ્યું તને રાજાનું બધું મળ્યું તું તારું જે પિતાનું હતું એ બદલો લેવાનો હતો તું ભૂલી ગયો એમ તને એ વેર યાદ નથી તારા ફૂવાનું એમ એટલે પીઠા તરત જ પછી નક્કી કરે છે રાજાને વાત કરે છે કે આવી રીતે મારે કાઠિયાવાડમાં જવું છે મને બે રાજપૂતો મારા ભેગા મોકલો અને જે સૈન્યનું હોય થોડુંક દળ ન્યા મોકલો એમ એટલે પછી રાજા હા પાડે છે કારણ કે આના ટ્રસ્ટ હતા એમ એનું કે રીતના માનતા એમ અને પીઠા સ્નાન પણથી જ ન્યાય રાજાની સામે મોટા થયા હોય એટલે એને ઉપર વધારે ટ્રસ્ટ બે એમ ભરોસો બે એમ હા નાનપણથી જોયું છે કે તો છે કઈ કારણ એવું હોય અને બાપાના વિષય સાંભળ્યું હોય એટલે પછી પીઠા બે રાજપૂતો અરઠીલા હેચે હે અને પછી તરત જ એ બધી જાણકારી લે છે ક્યાં મારા ફૈબા ની રે છે ની બધું એમ એના ફૈબા ની હજી એજ માં રહેતા હોય ગામ માં રહેતા હોય એવું બધું પૂછતા કરી અને પછી રાતે એના ફૈબા ને ઘરમાં પોચે હે અને ઘરમાં પહોંચીને પછી એના ફૂવાનો એનો જે રૂમ હોય ને એ મળી જાય છે ઓરડો હોય એટલે એની આ પીઠાસ આવે છે ને એટલે એના પીઠાસ આવે એટલે તરત જ એના ફૈબા ઉઠી જાય છે એટલે એના ફૈબા ઉઠે એટલે તરત જ પીઠાસ સામે આવે એટલે એને તરત ખબર પડી જાય છે કે આ મારા ભાઈનો દીકરો છે એમ અને વેર લેવા એટલે કે બદલો લેવા આવ્યો છે આ એમ એટલે એના ફૈબા પછી કાંઈ નથી બોલતા અને એમ ચૂપચાપ ઊભા રહી હે ઊભા અને પીઠાસ તરત જ એનું ફૂવા હોતા હોય ને એટલે પછી ત્યારે એના ફૈબા કઈ બોલતા નથી એમ એટલે પછી એના ભત્રી જોઈ ત્યાંથી વહી જાય છે એમ એટલે પછી અહીંયા પહોંચી જાય છે ચિત્તો ગઢમાં પહોંચી જાય છે એટલે એ ઓલાનો દીકરો હતો પીઠા સેમના તરત નીકળી જાય છે કારણ કે એના ફૈબા પણ અચાનક ચકિત રહી ગયા અને ફૈબા ને ખબર તો પડી ગઈ હતી એને બાપનો બદલો લેવા આવ્યો છે એને તરત જ જાણ થઈ ગઈ હતી એટલે એ કઈ બોલતા નથી એમને જોતા રહીએ છે ને આમ છે છે એમ અને પછી દૂર નીકળી જાય એટલે રાયડું નાખે છે એકદમ એટલે બાજુના ઓરડામાં એના બંને દીકરા સૂતા હોય એટલે એ દીકરા ઉઠી અને પછી તરત આવે છે અને એ જોવે છે ને તો એના બાપનું મૃત્યુ થઈ ગયું એટલે પછી એની માને પૂછે કેવી રીતના થયું એમ એટલે કે આ તારા જે મામા છે એનો દીકરો આવીને આવી રીતને કર્યું એટલે એ બે ભાઈઓ તરત તૈયાર થાય છે કે હવે અમે એને મારી નાખશું એમ મારી માની ચૂડી ભાંગી હવે અમે પણ એની માની ઓલી કર નાખશું એમ એની વહુની ઓલી કરી નાખશું ચૂડી ભાંગી નાખશું એમ એટલે એને ફઈબા એમ કહે છે ઉભાર્યો તમને આ જ વાતની ખબર છે આગળની વાત શું થઈ એ તમને ખબર છે તમારા બાપે પણ આ કર્યું હતું શરૂઆત તમારા બાપે કરી હતી એમ કારણ કે જ્યારે એનો દીકરો નાનો હતો એના દીકરાની હામે જ તમારા બાપે એના બાપનું ગળું કાપી નાખ્યું હતું એમ ત્યારે એને સમજાણું નહોતું એમ અત્યારે તમે આવડા મોટા છો તો તમારા પિતાનું મૃત્યુ થયું તમને આવું લાગે છે તો એને ત્યારે કેવું લાગતું હશે એક તો હાવ નાનો છોકરો અને કાંઈ વેર ઝેર વિના તરત જ તમારા પિતાએ એનું ગળું કાપી નાખ્યું એમ એ તો ખોટું હતું ને એમ ખાલી બોલાચાલીથી રહી ગયા તો એમ તો એ બે ભાઈઓ માનતા નથી એના એને એમ કે છે કે તમારા ભાઈનો દીકરો હતો એટલે તમે બચાવવાની કોશિશ કરો હે ને એમ તો એ માનસુ તો નહીં જ એટલે આ બંને પાછા તૈયાર થાય છે અને પીઠાસનું બધું પૂછતાછ ને એવું બધું કરે છે કે આ ક્યાં રહે છે ને શું છે ને એવી રીતના એમ એટલે એને ખબર પડે છે એ ચિત્તોડગઢમાં હોય છે ને રાણા નામ કરીને રાજા હોય છે એના અંડરમાં એ રહેતા હોય રાણા નામ ના હોય ને કેમ કે ચિત્તોડગઢ એટલે ત્યાં તો રાજા ને જ રાણા કહેતા હોય છે ને એ ખબર નથી રાણા ખાલી ઉલ્લેખ છે હા એવી રીતના રાણા રાણી કે ત્યાં રાજા રાણી કે રાણા રાણી હા રાજા રાણી ના કે રાણા રાણી એમ એટલે પછી એવી રીતના આ બંને ભાઈઓ પણ તૈયાર થાય છે અને ચિત્તોડગઢ પહોંચે છે એની પાસે તો કંઈ હતું નહીં ગામમાં ગરસ્ય એ બધું હતું એટલે ગામના લોકો તો કંઈ એ રીતના કંઈ ભેગા આવે નહીં જો ભેગા આવે તો ન્યા એનું પણ જાન ઉપર બની આવે કારણ કે એ બહુ મોટા રાજા હતા ચિત્તોડગઢના તો એની પાસે સૈન્ય ને બધું કેટલું બધું હોય એટલે બે ભાઈઓ નક્કી કરે છે કે આપણે બંને જ જાઓ કોઈને ભેગા નહીં લઈ જાય અને કોઈને કંઈ જાણ પણ નથી કર્યું એમ એટલે એના ફૈબા પછી એના જે માતાઓ એમ કે છે પીઠાસના ફૈબા કે જોજો આ હજીવત છે જેરી કે આટલેથી રહી ગયું છે એ તમે રેવા દો એમ ઈ પેઢીનું હતું ત્યારનું હતું એ તમે હવે ભૂલી જાઓ એમ એને એના પિતાનો બદલો તમારા પિતાએ લીધો તો પછી એના પિતાનો બદલો લેવા આવ્યા છે એમ તો હવે તમે અહીંથી ઊભા રહી જાવ એમ પછી જેર અજીવત છે ને તો પછી આના કરતાંય ખરાબ થશે એમ કદાચ પરિવાર ઉપર પણ આ બની આવે તો પણ એ બી ભાઈ માનતા નથી અને પીઠાસને મારવા માટે ત્યાંથી નીકળી જાય છે કાઠિયાવાડમાંથી અને રાજસ્થાન આવી પહોંચે છે એટલે અહીંયા આવે છે ને અહીંયા દરબારમાં પીઠાસના દરબારમાં એ આવે છે ને એટલે પછી એને બધી પૂછતા જ કરે છે પણ પીઠાસની આજુબાજુ એટલો બધી સૈન્ય હોય એટલું બધું હોય કે એને કોઈ તરત હાથ ન અડાડી શકે ઈજી મહેલમાં રહેતા ન્યા પણ એટલા બધા સૈનિકોની બધા ઊભા હોય એના રાણીને કે એની માતાને કે કોઈ હાથ ન અડાડી શકે એમ એટલે આ બંને ભાઈઓ વિચાર્યું તો આપણે વેશ બદલીને જવું જોઈએ એમ આપણે નામ પણ બદલાવવું જોઈએ વેશ પણ બદલાવવું જોઈએ એટલે એ લોકો એવું વેશ બદલાવે છે રાજસ્થાની બની જાય એવી રીતના એમ થોડાક ટાઈમ ત્યાં રે છે એટલે ત્યાંની ભાષા શીખે ને એવી રીતના ભાષા પણ જરૂરી છે એમ નકર પછી તોય પકડાઈ જાય એટલે બંને ભાઈઓ ત્યાં ભાષા શીખે છે ને એવું બધું કરે થોડાક ટાઈમ રે છે એટલે બધું શીખાઈ જાય ને એટલે પછી અહીંયા મહેલમાં આવે છે અને ત્યાં રાજાને મળી અને એમ કહે છે કે અમારા પીઠાસ નામના જે તમારા પ્રબળશાળી સૈનિક છે ને એના અમારે સેવામાં રહેવું છે એમ એટલે રાજા કહે કાંઈ વાંધો નહીં પીઠાશને પીઠાસને બોલાવે છે ને પીઠાસ પછી એમ કહે છે હા કાંઈ વાંધો નહીં એ મારા દ્વારપાલ બનીને રહેશે એમ અમારા દ્વાર ઉપર એ રહેશે એમ એટલે દ્વારપાલને એવું બધું પહેલાં હોય ને એટલે આ બંને પછી મોકો જોતા હોય દરરોજ પીઠાસને જોવે કે ઘરથી મહેલ આવે છે મહેલથી ઘર આવે છે પણ ઘર ને મહેલ વચ્ચે બહુ વધારે અંતર ન હોય અને એ અંતરમાં પણ એટલું સૈન્ય ભેગું હોય એની પાસે એટલા બધા ક્યાંય ઓમાં રાજા ને ઓમાં જવું હોય સંઘર્ષ માં કે આપડે જે આપડે કહી ને લડાઈ માં કે એમાં તો પીઠાસ પેલા જાય પછી રાજા જાય એમ કારણ કે આની આને એટલું નાનપણથી એટલી ટ્રેનિંગ આપી હતી રાજા એટલે પછી એવી રીતના જોવે તો પીઠાસને ક્યાંય મોકો આ બે ને મોકો મળતો નથી પીઠાસને મારવાનો કારણ કે એટલું બધું રાજાનું એનું પેલા માન એમ કે રાજા પાસે અને પોતા પાસે સૈનિક પણ એટલું એના મહેલમાં પણ તમે ન જઈ શકો એમ એના પત્નીને કે એની માતાને તમે જોઈ ન શકો એમ એટલું દ્વારપાલનું એટલું બધું બંદોબસ્ત ને એવી રીતના એમ રાજાનું લશ્કરને એટલું બધું એમની આ બધે એટલે પછી મહેલ માં તો જવાય નહી જયારે જાતો હોય પીઠાસ ત્યારે એને મારવા મહેલમાં તો અને ઘરમાં દ્વારપાલ ને એ હોય છે નહીં કે એને આવવા ન દે દ્વારપાલ પછી બનતા દ્વારપાલ ઈ પેલા બધું ચેક કરે છે એમ એનું બેકગ્રાઉન્ડ ને બધું પીઠાસ નું કે શું છે ને કેવી રીતના હું કાર્ય કરે છે આખો દી એનું કાર્ય શું હોય ને એવું બધું એમ પણ એને એમ લાગ્યું આમ તો મોકો નહીં મળે મારવાનો એની વિશ્વાસુ બનવું જોશે એની પાસે જવું જોશે એ કે તો જ થઈ શકશે એમ એટલે બંને ભાઈઓ પછી આને દ્વારપાલ બને છે પીઠાસના અને બંનેનું નામ રાવણ જ રાખે છે બંને કે મારું બંને ભાઈનું નામ રાવણ એમ એટલે પીઠાસ કે છે પીઠાસ કે હે કાંઈ વાંધો નહીં ભલે રહી જાઓ તમે અને આવી રીતના ઘણોય ટાઈમ લગીને દ્વારપાલ રહીએ છે બંને એટલે ઘણોય મોકો મળે છે પણ એવું કાંઈ એને દેખાતું નથી કે એ જલ્દી મારી અને ત્યાંથી નીકળી શકે એમ જેને મારે તરત જ એની સૈન્ય એનું જે સૈન્ય હતું એને સામે તરત ઊભું રહી છે એમ એને તો મારે પોતે પણ મરી જાય પછી એવું થઈ જાય એમ એટલે એવી રીતના એ ઘણોય ટાઈમ રાહ જ હોય છે હવે એક દિવસ એવું થાય છે કે પીઠાસ એના પત્ની બંને આમાં જરૂખો હોય ને આપણે પેલા તો ને એવું હતું ને બહારી નેવું ને બંને બેઠા હોય ને એવી રીતના વાત કરતા હોય ને રમત કરતા હોય એમાં રમત રમતમાં પીઠાસની પત્નીની જે ચૂડી હોય ને એ તૂટી જાય છે પહેલાં તો જે બધા હતા એ કાચની એવી જ પહેરતા ને એમ એટલે હા એટલે તે સમયમાં અત્યારે પછી એની ચૂડી તૂટી ગઈ ને એટલે પીઠાસના પત્ની પછી એમ કે છે કે વા થો ન રાખે તમે ગમે તે થઈ જાય તમે અત્યારે મને ચૂડી લઈ આવી ગયા તો એ કે અત્યારે તો અધરાત છે એ કે રાતે કોણ હોય મણિયારો રાતે કોણ જાગતો હશે તો એ કે ના ના તમારું આખા ગામમાં એટલું નામ છે કોઈ મણિયારો તમને ના ના પાડી શકે એમ તો એ કે હું બીજા સૈનિકને એને મોકલું એ લઈ દેશે એ કે ના ના એનું કામ નથી આ એમ કારણ કે તમારું નામ પડે એટલે તરત જ બધા તમારું માન રાખે એમ માન રાખે એવી રીતના બીવે નહીં કોઈ નથી એમ પોતાનું હતું એટલે પછી આ મોકો જોયો જોવે છે કે પીઠાશ એકલો જાય છે ત્યાંથી નીકળતો હોય ને એટલે બે ભાઈ રાવણ એટલે કે દ્વારપાલ એમ કે છે કે ક્યાં જાવ છો હું કેવાય રાજા એમ એટલે એના માટે તો એ રાજા જ કેવાય એમ તમે ક્યાં જાવ છો એમ એવું હોય તો તમારી સેવામાં અમે હાજર થાય અમે કઈ વસ્તુ લઈ હતી તમને તો કે ના ના હું અહીંયા જ જાઉં છું મણિયાર અને એ તમને રાતે જવાબ નહીં આપે મારે જ જવું છું સેમ તો ઈ કે કાંઈ વાંધો નહીં એટલે એ આમ જોવે છે પીઠા સેકડો જાતો હોય એની પાછળ આ બંને છાનમુના છાનમુના જાય છે એમ કે જ્યાં મોકો મળે ત્યાં તરત જ ઓલું કરી નાખીએ એમ વેર આપણું લઈ લઈએ એમ એટલે પછી જ્યારે જાતો હોય ને પીઠા પછી મણિયારે જાય એને જગાડે અને બધી ચૂડી પછી એની લઈ આવે એટલે ચુડી લઈને આવતો હોય ને ઘરે ત્યારે બંને ભાઈઓ મોકો જોઈએ અને તરત જ એનું જે ગરદન હોય પકડી લે છે એટલે પછી એ બે ભાઈઓ પોતાનું પછી નામ ને બધું કે પીઠાસ કે કે તમે કોણ છો એમ તમારે સાચું નામ ને બધું બતાવો એમ તો એ કે અમે આવી રીતના છીએ જી તે તારા ફૂવાનું ઓલું કર્યું ને વેર લીધો ને એનો વેર હવે અમે પાછું લેવા આવ્યા છીએ એટલે પીઠાસ કે છે કાંઈ વાંધો નહીં તો મને ખબર જ હતી કે આ બનવાનું જ છે એમ કારણ કે મને ખબર હતી કે મારા ફૂવાને બે દીકરા છે એમ એટલે પછી આ ઓલું એમ કે છે કે થોડોક ટાઈમ ખમું આ ચૂડી છે એ તમારા ભાભીને દઈ આવું એમ જો આ એના લગી નહીં પહોંચે તો એમને મરી જશે એમ મારું યાદ કરી કરીને જ ઈ મરી જશે એમ જીરવી જીરને આપણે કહીને કે એ રીતના મરી જશે એમ તમે મારા ઉપર વિશ્વાસ રાખો અને હું આ ચૂડી દઈને હમણાં જ આવું છું પછી આપણે અહીંયા નહીં આ ગામની આગે જે મહાદેવનું મંદિર છે ને ત્યાં જઈને તમે મારું ઓલું કરી નાખજો વેર લઈ લેજો અને તમે ત્યાંથી તમારા ગામમાં ભાગી જાજો એમ તો ઓલો બીજો ભાઈ હોય નાનો હોય એમ કે છે કે અમે તારો વિશ્વાસ કેવી રીતના કરીએ એમ એટલે ઓલો મોટો હોય એમ કે છે ના ના એ વિશ્વાસું છે એ રાજા એવડો મોટો રાજા એની ઉપર એટલો વિશ્વાસ કરતો હોય તો આપણે કેમ ન કરી શકીએ એનો નાનો ભાઈ ઘણું આને સમજાવે છે તો મોટો ભાઈ એમ કહે છે ના ના એ ભલે જઈને ભાભીને ચૂડી દઈ આવે અને અમે તારા ઉપર વિશ્વાસ રાખીએ એમ મહાદેવના મંદિર આગળ જાય છે તું પણ ત્યાં આવજે એમ એટલે એમ બંને ભાઈ પછી મહાદેવના મંદિર વહી જાય છે ને ને આ એના દેવા દેવા આવે આવે છે છે એમ કે છે કે આ આ આજ રાત હવારે તારે કાઢી નાખવી જોઈએ એટલે આ રાણી હોય એ આયર હોય એ લોકો એટલે આઈરાણી હોય પછી એને પીઠાસ ને પૂછે આવું શું કામ બોલો છો તો એ કે મારા ફૂવાના જે બંને દીકરા છે એ મારું વેર લેવા આવ્યા છે એમ એ મને મારી નાખવા આવ્યા છે એમ એટલે એ મારી રાહ જોઈને ઉભા છે કીધું છે મારી ઉપર વિશ્વાસ રાખો હું પાછું આવી જાય છે કાંઈ વાંધો આ રાણી પણ એમ કે છે તો તમે જાવ એમ કારણ કે એ તમારો વિશ્વાસ જે તમારો હોય એ કોઈ દી જાવો ન જોઈએ એમ તમારી ઉપર છે એટલે પછી એવી એટલું કહે ને પીઠાસ ત્યાંથી નીકળી જાય છે પછી મહેલમાંથી એટલે પીઠાસને ને આવતો જોઈ એટલે બંને ભાઈઓ પછી રાજી થઈ જાય છે અમારું જે વેર ઝેર હોય એ બધું લેવાઈ જશે એટલે આ એના જે આયરાણી હોય ને એ પીઠા ઝેર પાછળ નીકળો ને એની પાછળ બંને ઘોડા લઈને જાય છે એટલે એના પત્ની એટલે પછી એના પત્ની ઘોડા લઈને જાય છે ને એટલે પીઠા સાગડ હોય ઘોડા પાછળ હોય અને આ એક ઘોડા ઉપર આ સવાર હોય એમ એટલે આ બંને ભાઈઓ આ બી જાય છે એમ જો એ કે આ વિશ્વાસ નથી નાનો ભાઈ એમ કે છે એ પાછળ જો ઘોડા આવે છે હવે આપણે એને કેવી રીતના મારી નાખશું એ તો મરશે નહીં અને આપણે મરી જાવ એમ એટલે એમ કે છે નાના એવું ના બને એમ વિશ્વાસઘાત નથી એમ એટલે પીઠાસની બાજુમાં પોચી જાય છે પછી બંને ભાઈઓ એમ કે છે પાછળ કોણ આવે છે તારી એમ ત્યાં કોઈને કંઈ વાત કરી છે તો કે ના ના ભાઈ પાછળ તો કોઈ નથી તો એમ જોવે છે ને તો બંને ઘોડા હોય ઘોડા ઉપર જે ખાવાની વસ્તુ હોય એ હોય અને આ પીઠાશની પત્ની હોય એમ એટલે બંને પછી આ એમ કે છે કે તમે કોણ છો એટલે એને પેલા તો વર્તાણા નહીં એમ કારણ કે આગે આવતા તેમ એટલે પછી આવીને એને જોયું કે આ પીઠાસ ના પત્ની છે આમાં આઈ રાણી છે એટલે પછી એને પૂછ્યું પીઠાશે તમે કેમ પાછળ આવ્યા તો એ કે તમારા ફૈબા એ તમને ભાગવાનો મોકો દીધો તો એમ તમારા ફૈબા દીકરાઓને પણ તમારે ભાગવાનો મોકો દેવો જોઈએ જે તમારો ખૂન અહીંયા અત્યારે જ તમારી ઓલી કરી નાખશે જે આપણે કેવાય વેર લઈ લેશે તો પછી અહીંના જે રાજા અને જે સૈનિકો એ આ લોકો ને ગામની બહાર નહીં નીકળવા દે એમ

અને પાછું આ તો રાજાના પ્રિય હતો જે પીઠાસ હતો નાનપણથી મોટો થયો હતો રાજાને એની પર વધારે વિશ્વાસ હતો કાઇ થાય તો રાજા એને બાયણે ન જવા દેવલે બે ભાઈઓને એમ ન્યાયને પૂરું કરી નાખે

અને પીઠાસને મારી નાખે છે અને એ બંને પછી ન્યાથી નીકળી જાય છે એટલે વેર ન્યા પૂરો થાય છે એમ ક્યાંથી ક્યાં પોચો તો એમ કે એક આખા આખા પરિવારને બે પરિવારને ભોગવવું પડ્યું એમ અહીંયા એના પિતાને ખોવો પડ્યો અહીંયા એની પત્નીને એના પતિને ખોવું પડ્યું એટલે કેટલું બધું આ વેર ઝેરનું છે આપણે ઘણા આપણા મોટા કહેતા હોય ને કે વેર ઝેર ન રખાય સંબંધમાં એમ એકવાર ઝેર ખોવાય જાય પછી જલ્દીથી નીકળે નહીં એવી રીતના એમ

એકબીજા બાંધવું એ બઉ રિલેશનશીપમાં આ રીતે બાંધવું ને એના કરતા ક્લેરિફાઈ કરી નાખાય મારા હિસાબે સિચ્યુએશન આ છે તમારા હિસાબે શું છે

એના લીધ લીધે બાર કઈ ઓલું ના કરવું જોઈએ ઈ તો હાલો ને વાંધો નહીં જે થયું તમારા આના ઉપર હું વિચાર છે એ જરાક કેજો મને આ સ્ટોરી બહુ વધારે અજીબ લાગી ગઈ હાચી થઈ હોય આ વસ્તુ કાંઈ આપણે એમાં ના નથી પાડતા પણ હા તો કહું ને તો આ રિલેશનશિપ માં માણસ કઈ રીતના પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરતું હોય કેવી રીતના એકાબીજા ને હાથે કમ્પર્ટેબલિટી બનાવીને રાખતું હોય કાઈ નહિ એમ વાંધો નહીં આપણી પાસે વર્ષો એના પછી વર્ષો આપણે હતા આપણે કોઈ ફિલોસોફર્સ હોય કે સાયકોલોજીસ્ટ હોય એ બધા લખાણ આપણી પાસે છે કે આપણે વાંચીને એ પ્રમાણે આપડી લાઈફની પ્રોબ્લેમ સોલ્વ કરી કે એ બધા પાસે નહોતું ભલે ને તો આ હતી ઝેર વેર વેર ઝેર જે કંઈ આપણે આ હતું એના વિશેની કહાની ઝવેરચંદ મેઘાણી લખેલી સૌરાષ્ટ્રની રસધારમાં આ કદાચ આપણે ચાર પાંચ વિડીયો તો થઈ જ ગયા છે તો એની આપણે એક બનાવી લે હું ને અત્યારે હું તમને કહું ને તો આમાં મેજોરિટી સ્ટોરી આવી જ છે કે આપણે ક્વેશ્ચન કરવા મંડે કે નહીં આપણે અત્યારે એકચ્યુઅલી સારું છે પેલા કરતા હા બહુ સારું છે અત્યારે માણા સમજવા સમજવા માંડ્યા છે પેલા તો એટલું બધું ઓલું કઈ હતું ને કોઈ પાસે એટલું સમજવા જેવું હતું ને અત્યારે ઘણું બધું થઈ ગયું છે ઘણું સુધરી ગયું છે તો આ તો આપણો તમને ગઈ હોય તો એને લાઈક કરી દેજો નો ગયમો હોય ડિસલાઈક કરી દેજો પણ એનું કારણ અમને જરૂર કહી દેજો ભલે ને અને એવું લાગે કે તમારે કોઈ અલગ વસ્તુ વિશે સાંભળવું છે કે એવી રીતના એ તમે એવી રીતના કોમેન્ટ લખીને અમને કહી દેજો ઓકે એવું છે કે અમારા વિડીયોઝ તમને ગમેશ પણ ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો કે શું થાય ને કે અમે જેમ વિડીયોઝ મૂકીએ આપણે થ્રીક લાંબા વિડીયોઝ રહ્યા તો તમને નોટિફિકેશન મળી જાય અને પછી તમારે જ્યાં જોવું હોય ત્યાં જોઈ શકો એમ ભલે ટાઈમ લઈને ને એ રીતે હોય કે તમને અમારા વિડીયોઝ ગમે છે એ રીતના કોઈ બીજા વ્યક્તિને ગમી શકે એમ છે તો એને તમે શેર કરી દેજો અમારીને એમની બેની હેલ્પ થઈ જશે ઓકે Thank you for watching. Om Om namo nare. Nare.